આણંદ વિદ્યાનગર રોડ પર આવેલી ગોલ્ડ સિનેમાની પાર્કિંગની જગ્યામાં ગોડાઉન બનાવી ફ્લાવરવાળાને આપવામાં આવ્યું હતું. દરમિયાન ગત રાત્રિના 9:30 વાગ્યાના સુમારે ભોયરાના ગોડાઉનમાં આગ લાગી હતી. ભોયરામાંથી ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ બહાર આવતા અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડના 2 ફાયર ફાઈટરો સાથે લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે ધુમાડો થતા ગોલ્ડ સિનેમાના ફિલ્મ જોવા ગયેલા 15 જેટલા લોકો કે જેમાં સ્ત્રી પુરુષો અને બાળકો હતા, જેઓ ફસાઈ ગયા હતા અને ધુમાડો વધતા તેઓના જીવ જોખમમાં મુકાયો હતો, જેથી ફાયર બ્રિગેડના લાશ્કરોએ જીવના જોખમે દોડી જઈ પ્રથમ માળે આવેલી ગોલ્ડ સિનેમામાં ફસાયેલા 15 લોકોને રેસ્ક્યુ કરી બહાર લાવી તેમના જીવ બચાવી લીધા હતા. જ્યારે ભોયરામાં રહેતો અને ફ્લાવર શોપમાં કામ કરતો યુવક ઘટના બાદ નહીં મળતા તેની શોધખોળ હાથ ધરવામાં આવતા આજે સવારે ભોયરાની આગમાં બળીને બળતું થઈ ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ જાતની જાનહાની અંદર અત્યારે દેખાતી નહીં, પણ આગ કંટ્રોલમાં આવી ગઈ છે. જી સરપંચ, આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળી શકાયું છે કે કેમ? ના, અત્યારે તો કોઈ એવું આકસ્મિક આગ લાગી એવું કંઈ જાણી શકાય, બાકી બીજું આપણે તો ખબર ના પડે. ધર્મેશભાઈ, સાથે એ પણ પૂછવા માંગીશ કે આ કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું, ફાયર એનઓસી હતી, આ કોમ્પ્લેક્સની ખાલી ગોલ્ડ સિનેમાની છે, જેને સિસ્ટમ કરેલી છે તેની હોજરી ચાલુ કરીને ઓલવાનો ટ્રાય કરેલો એ લોકોએ, પણ એમનાથી ઓલવાય નહીં, એટલા માટે ફાયર બ્રિગેડને જાણ કરી. Education is important for our life because with the help of education we can achieve anything. Lead helps me in clearing my concept with the help of many videos, CRLs and slides. Lead makes maths and science very interesting with the help of experiments and videos.